નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમ્ય માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર કે પછી અમારા વોટ્સએપ નંબર ઉપર ઘણા દર્દીઓના મેસેજ આવતા હોય છે કે સર, અમને સ્લીપ ડિસ્કનું ઓપરેશન ફરીથી કરાવવાનું કીધેલું છે. અમે ઓપરેશન કરાવ્યું છે, હવે 2-4 દિવસ થયા છે અને ફરીથી અમને ઓપરેશન કરાવવાનું કીધું છે, તો તેનું કારણ શું હોઈ શકે છે? તો તેના માટે મેં આ વિડીયો બનાવેલો છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે સ્લીપ ડિસ્કનું ઓપરેશન જો ફરીથી તમને કરવાનું કીધું હોય તો તેમાં 2 ડ્યુરેશન હોઈ શકે, કે તમને 2-4 દિવસમાં કે અઠવાડિયામાં જ ફરીથી ઓપરેશનની સલાહ આપવામાં આવી છે, અથવા 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ થઈ ગયા અને ફરીથી ઓપરેશન કરવાની જરૂરત પડી છે. આ બંનેના કારણો અલગ અલગ છે. આજે હું આપને જે તમને તરત જ 2-4 દિવસમાં ઓપરેશન ફરીથી કરવાનું કીધું હોય તેના માટેના કારણો જણાવું. સૌથી મોટા તેના 3 કારણો. તેમાં સૌથી પહેલું કે જે દુખાવો તમને થતો હતો પગમાં સ્લીપ ડિસ્કના કારણે, તે દુખાવો તમને તેમનો તેમ છે અથવા દુખાવો વધી ગયેલો છે ઓપરેશન પછી, તો ઓપરેશનની ફરીથી જરૂરત પડી શકે. બીજું કે તમને જે જગ્યાએ ઓપરેશન કરેલું છે તે જગ્યાએ ઇન્ફેક્શન થયેલું છે, તો પણ ફરીથી ઓપરેશનની જરૂરત પડી શકે. અને ત્રીજું કે પછી તમારે ઓપરેશન કર્યું છે તે ટાઈમે નસની ઉપરથી ડ્યુરલ ટેર થયેલું છે, ત્યાંથી પાણી બહાર આવે છે. હવે તે શું છે તે હું આપને સમજાવીશ. સૌથી પહેલું રીઝન કે ઓપરેશન કર્યું છે, સ્લીપ ડિસ્કમાં શું થાય કે બેઝિકલી કોઈ બી ગાદી હોય, સપોઝ 4-5 મણકા વચ્ચેની ગાદી છે અને ત્યાંથી એક ટુકડો બહાર આવી ગયેલો છે જે તમારી નસને દબાવે છે, તમને આખા પગમાં દુખાવો થાય છે. તમને દવાથી કે ઇન્જેક્શનથી ફરક ન પડે અને તમને ઓપરેશનની સલાહ આપવામાં આવી. ઓપરેશન કર્યું, બીજા દિવસે એવું થયું કે તમારો દુખાવો ગયો નહીં અથવા દુખાવો તેમનો તેમ છે કે વધી ગયો, તો તેમાં જે સ્લીપ ડિસ્કનો જે ટુકડો છે તેની એક શક્યતા રહે કે કદાચ જે સ્લીપ ડિસ્કનો ટુકડો જે બહાર આવ્યો હતો અને નસની ઉપર દબાણ આપતો હતો તે ટુકડો તેમનો તેમ જ છે, અથવા તે ટુકડાની જગ્યાએ નવો કોઈ ટુકડો બહાર આવી ગયેલો છે, અથવા જે પેટો ટુકડો હતો તેના 2-3 કટકા છે અને તેમાંથી કોઈ એક કટકો ત્યાંનો ત્યાં રહી ગયેલો છે, તમારી નસને દબાવે છે અને તમને દુખાવો હજી કન્ટિન્યુઅસ થઈ રાખે છે. તેમાં શું જરૂર પડે? સૌથી પહેલાં તો નવો MRI કરાવવો પડે, જેથી ખબર પડે કે પહેલાં શું પોઝિશન હતી અને અત્યારે શું પોઝિશન છે. તેથી ખ્યાલ આવે કે કોઈ જ્યાં પીસ છે સ્લીપ ડિસ્કનો કે જે નસને દબાવી રહ્યો છે, તો તમને ઓપરેશનની જરૂરત ફરીથી પડી શકે છે. તે ટુકડો બહાર કાઢવાથી, નસની ઉપરનું દબાણ હટવાથી ઇમિજિએટલી સરખું થઈ શકે છે. બીજી કન્ડિશન કે તે જગ્યાએ કદાચ ઇન્ફેક્શન થઈ ગયેલું છે. હવે તમારું સ્લીપ ડિસ્કનું ઓપરેશન કોઈ જગ્યાએ કરેલું છે, જો ઓપરેશન થિયેટર સારું ન હોય, ક્લિનલીનેસ સારી ન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેનું તે ઓટોક્લેવ બરાબર ન થયા હોય, મતલબ કે ઓપરેશનના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે મેટલના તે બરાબર ન હોય, એકદમ ચોખ્ખાઈ ન રાખવામાં આવી હોય, તો તે જગ્યાએ ઇન્ફેક્શન થઈ શકે છે. હવે ઇન્ફેક્શન થયું હોય તેમાં શું થાય કે જે જગ્યાએ ઓપરેશન કર્યું છે તે જગ્યાએ અચાનક જ ભયંકર દુખાવો થવા માંડે, મતલબ કે કમરમાં જે જગ્યાએ નાનો કાપો મૂક્યો, મોટો મૂક્યો, જે પણ કર્યું, પરંતુ તે જગ્યાએ કમરમાં સખત દુખાવો થવા માંડ્યો છે અને તેની સાથે સાથે પગનો દુખાવો પણ વધી ગયેલો છે. બીજું કે જે જગ્યાએ કાપો મૂકેલો છે તે જગ્યાએ લાલાશ પડતું દેખાય, તે ટાંકા ખુલી ગયા હોય, આ બધી જ શક્યતાઓ રહે છે ઇન્ફેક્શન થયું હોય તેમ. તેમાં શું કરવું પડે? એક નવો MRI ફરીથી કરવો પડે, ખાસ કરીને ડાઈ સાથે. જે MRIમાં હાથમાં ડાઈ આપવામાં આવે છે અને તેને કોન્ટ્રાસ્ટ કહેવાય છે, કોન્ટ્રાસ્ટથી ખ્યાલ આવે કે કેટલું ઇન્ફેક્શન છે, કેટલું વધારે છે, ઇન્ફેક્શન છે કે નહીં, બધું જ ખ્યાલ આવી શકે. અને ત્યારબાદ તેમાં ઓપન કરીને અંદર વોશ આપીને બધી જ સાફસફાઈ કરીને ઓપરેશન કરવું જોઈએ અને તેનાથી તમને સરખું થઈ શકે છે. અને ત્રીજી વસ્તુ, આપણી જે નસ હોય છે, જે સ્પાઇનલ કોર્ડ હોય છે, તેની ઉપર એક લેયર હોય છે, તેને ડ્યુરા કહેવાય છે. હવે આ જે ડ્યુરા છે, ઓપરેશન વખતે તેની ઉપર કોઈ ડેમેજ થાય, તે પંચર થાય કે તે તૂટી જાય, બ્રેક થઈ જાય, તો તેની અંદર પાણી જતું હોય છે, જેને CSF કહેવાય છે. હવે એ પાણીને આ જે લેયર છે, આવરણ છે, તે રોકી નાખે, તે બ્રેક થાય તો પાણી ત્યાંથી બહાર આવવા માંડે છે. પ્રાઇમરીલી એવું હોય કે જો તે પાણી બહાર આવે, આપણે ઓપરેશન કરીને ત્યાં બધા ટાંકા મારી દીધેલા છે, 1-2 દિવસ રહીને જો ત્યાંથી પાણી બંધ ન થયું હોય, તો પછી ત્યાંથી જે ઓપરેશનનો ઘા છે ત્યાંથી પાણી બહાર આવવા માંડે છે, જે ડ્રેસિંગ તમારું છે તે એકદમ ભીનું થઈ જાય. આ બધી શક્યતાઓ જો હોય, તમને દેખાતું હોય કે ડ્રેસિંગ ભીનું થઈ ગયેલું છે, એ બધું થયેલું છે, તો તેને ઓપન કરીને જે તમારો જે ઘા પડી ગયેલો છે, ત્યાં વાગેલું છે, જે ડ્યુરલ ટેર થયેલું છે,
તેને અંદરથી નસની ઉપરથી ટાંકા મારવાની જરૂરત પડે અને તેનાથી આ ડ્યુરલ ટેર મતલબ કે CSF લીક જે પાણી બહાર આવે છે તે ઇમિજિએટલી બંધ થઈ જાય છે અને ત્યારબાદ તમને કોઈ તકલીફ ન રહે. તો દોસ્તો આ ત્રણ મેઇન કારણો છે જેમાં તમને ફરીથી ઓપરેશનની જરૂરત બે ચાર દિવસમાં સ્લીપ ડિસ્કના ઓપરેશન પછી પડી શકે છે. ધન્યવાદ.